ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે કામ કરતી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો સામે સરકાર દ્વારા સતત ઉપેક્ષા અવગણના અને અસંવેદના કરતા મહીસાગર કલેક્ટરને વેદના પત્ર આપવામાં આવ્યું. કોરોના મહામારીના સમયમાં મહીસાગર જિલ્લાની આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનો દ્વારા પોતાના પરિવારની પરવા કર્યા વગર જીવના જોખમે કોરોના પોઝિટિવ આવેલા દર્દીનું ખડે પગે સારવાર કરવી, તેમને કોરોના પછી સાજા થઈ ઘરે રજા આપવામાં આવે ત્યારબાદ તેમના ઘરે રહેલા વ્યક્તિઓની તપાસ માટે કેટલા દર્દીઓ છે, તેમને શું તકલીફ છે, ડાયાબિટીસ બ્લડ પ્રેશરની તપાસ માટે ઘરે ઘરે ફરીને સરકારના આરોગ્ય વિભાગના કર્મચારી હોય તે મુજબ પોતાની ફરજ નિભાવી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને આજના કાળજાળ મોંઘવારીના જમાનામાં માત્ર ને માત્ર નજીવું ભથ્થું આપવામાં આવે છે, જેનો બળાપો આ બહેનોએ કાઢ્યો છે. આશા વર્કર બહેનોનું કહેવું છે કે માત્ર 33 રૂપિયા જેટલું ભથ્થું અમને મળે અને 16 રૂપિયા જેટલું ભથ્થું આશા ફેસિલિટેટર બહેનોને આપવામાં આવે છે, ત્યારે અમારું ગુજરાન ચલાવવું અસહ્ય થઈ પડ્યું છે. ગુજરાત સરકાર અમારી કોરોના વોરિયર્સ તરીકે સતત ને સતત ઘોર ઉપેક્ષા તેમજ અસંવેદના રાખી અમારી સાથે અરમાયું વર્તન કરે છે. જ્યારે અમને અમારો સમયસર પગાર વધારો મળે, અમારા પરિવારનું ધ્યાન રાખવામાં આવે અને સરકાર દ્વારા અમને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગણીઓ સાથે આ બહેનોએ મહીસાગર જિલ્લા કલેક્ટરને વેદનાપત્ર આપી પોતાની રજૂઆતોની માંગણી વ્યક્ત કરી છે. વધુમાં આ બહેનો ઉમેર્યું છે કે સવારના 8 થી લઈને રાત્રિના 8 વાગ્યા સુધી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે પણ કાર્યક્રમો યોજવામાં આવે છે તેમાં અમે સંપૂર્ણપણે સાથ સહકાર આપી અમારી પોતાની ફરજ સમજીને કામ કરી રહ્યા હોય છે. ત્યારે આજે 2020થી લઈને આ 2021નું અડધું વર્ષ પણ જવા આવી ગયું, પણ હજુ સુધી અમને અમારી મહેનતનું ભથ્થું તેમજ પગાર મળ્યો નથી, જે કેટલા અંશે વ્યાજબી ગણાય. આવનારા દિવસોની અંદર સરકાર દ્વારા અમારી માંગણીઓ સંતોષીને અમને પગાર ભથ્થા નિયમિત મળે તેવી અમારી સરકારને લાગણી અને માંગણી છે. આજે અમે મહીસાગર જિલ્લામાં કલેક્ટર ઓફિસે આવ્યા છીએ. અમે વેદના પત્ર આપવા માટે કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા. બધી આશા બહેનો તથા ફેસિલિટેટર બહેનો બધા હાજર રહ્યા છીએ. જો અમે કોરોના વોરિયર્સમાં આટલું અમારું જીવને જોખમમાં લઈને કામ કરવા છતાં અમને સમાન વેતન મળતું નથી, એના માટે ઉપસ્થિત થયા છીએ. તો જ્યારે મોટા મોટા અધિકારીઓ, મોટા મોટા જેવા કે ડૉક્ટરો, સ્ટાફ નર્સો, પેરામેડિકલ ડૉક્ટરો, દરેકનો પગાર એમના પ્રમાણમાં એમનો પગાર એટલો હોય, દરેક અમારે મહેનત પ્રમાણે અમારું મહેનતાનું મળતું નથી. દાખલા તરીકે જેવા ડૉક્ટરોનો જેવો જીવ છે એવો અમારો બી જીવ છે. એમને એમના પગે પગ પર રાખીને એમના આરોગ્યને દરેક જગ્યાએ અમે હાજર રહીને એમના જીવના જોખમમાં રહીને અમે એમની સેવામાં હાજર રહીએ છીએ. તો અમારું મહેનતાણું એમના તુલનામાં તો નહીં હોઈ શકે, પણ અમારી સરખામણીમાં તો અમને જીવના જોખમ પ્રમાણે તો સરખું હોવું જોઈએ એવું અમે આશા રાખીએ છીએ. દાખલા તરીકે 16 રૂપિયા ફેસિલિટેટરને ચૂકવવામાં આવે છે. ફેસિલિટેટરને 16 રૂપિયા, 16 રૂપિયામાં આજની મોંઘવારીને લઈને 16 રૂપિયાનું શું આવે? શાકભાજી પણ નથી આવતી સાહેબ. તો અમારી આશાઓ તથા ફેસિલિટેટરોનો ધ્યાનમાં લઈને આશાઓને 33 રૂપિયા ચૂકવણું કરવામાં આવે છે અને આ ફેસિલિટેટરને 16 રૂપિયા. તો 16 રૂપિયા ને 33 રૂપિયામાં ઘરનું ભરણ પોષણ કઈ રીતના થાય? તમે જ કહો સાહેબ. આજને ધ્યાનમાં રાખીને અમારું કંઈ ધ્યાન રાખો એટલા માટે અમે ભેગા થયા છીએ. અને અમે કોરોના વોરિયર્સમાં મારા સગાવાલા તેમજ મારા કુટુંબીજનોનું, મારા પરિવારનું પણ મેં ધ્યાનમાં નથી રાખ્યું. એમાં મારા સસરાને બી પોઝિટિવ હતા, તેમ છતાં મેં ધ્યાનમાં નથી લીધા અને હું આરોગ્યની સેવામાં કટિબદ્ધ ઊભી રહી અને એમાં મારા સસરાનો જીવન ગુમાવ્યો છે મેં. તેમ છતાં અમારું કોઈ પણ મહેતાળું અમારા જીવન પોષણ પૂરું થાય એ પ્રમાણે મળતું નથી. શું નામ છે બેન તમારું? ડામોર સુભદ્રાબેન મોહનસિંહ, ખાનપુર.